Good afternoon, Bharto. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે સ્વાધ્યાય ભાગ માટે પૂરું કરેલું અને ત્યારબાદ કેટલીક મોટી સંખ્યાઓ અને કેટલીક અતિ સૂક્ષ્મ એટલે કે ખૂબ જ નાની સંખ્યાઓ એને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવવી એના વિશે આપણે કેટલીક વાત કરતા હતા. બરાબર, તો આવી જે સંખ્યાઓ છે જેને આપણે વાંચી નથી શકતા, કેટલીક એ મોટી સંખ્યાઓ છે જેને આપણે એકમ દશક સો એવી રીતે એનો ક્રમ આપી અને પછી એને આપણે વાંચવી હોય તો એ આપણા માટે અઘરી બની જાય. તો એવી સંખ્યાઓને હવે આપણે સ્વાધ્યાય બાળપણ બેની અંદર દાખલા નંબર એકમાં જે કંઈ તમને સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓને આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે. પ્રમાણિત સ્વરૂપ શું છે એની આપણે અગાઉ ચર્ચા કરેલી છે અને એના એક બે ઉદાહરણ પણ લીધા હતા. તો એક છે આપણે જોઈ લઈએ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને આપણે 1.0 થી લઈને 10.0 આ વચ્ચેના દશાંશો પહેલાં એનું રૂપાંતર કરવાનું અને પછી પાછળ એની કોઈ પણ ક્રિયા ઘાત દર્શાવવા, આ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એ ઘાત પછી ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. બરાબર, જો તમને સંખ્યા અતિ સૂક્ષ્મ નાની આપેલી હશે, 0.00 કરીને કોઈ સંખ્યા આપેલી હશે, તો અહીંયા તમારી ઘાત છે એ કેવી મળશે? ઋણ ઘાત મળશે. જ્યારે પણ તમને અહીંયા માઇનસ ઘાત મળે છે તો તમારે એના ઉપરથી એ નક્કી કરવાનું કે એ જે સંખ્યા છે એ કેવી છે, અતિ સૂક્ષ્મ સંખ્યા છે. બરાબર, હવે જો તમને એની ઘાત છે કોની 10 ની ઘાત છે એ ધન મળે છે તો એ સંખ્યા છે કેવી છે, તો એ મોટી સંખ્યા છે. આવું તમે એના ઉપરથી નક્કી કરી શકો. કોના ઉપરથી? તો 10 ની ઘાત જે મળે છે એના ઉપરથી. બરાબર, ચલો હવે અહીંયા આપણે આ પહેલા દાખલાની અંદર એવું કીધું છે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું કેવી રીતે ફેરવીએ છીએ એક બે દાખલાઓ જોઈએ એટલે તમને આવડી જશે. અહીંયા આપ્યું છે 0.000 અને પછી છેલ્લે છે 85. બરાબર, તો આવી કોઈ તમને સંખ્યા આપેલી છે આ સંખ્યાને આપણે સેમા રૂપાંતર કરવાનું છે તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે પહેલા શું કરવું પડશે? તો 1.0 થી લઈને 10.0 વચ્ચેની તમારે સંખ્યામાં એનું રૂપાંતર કરવું પડશે. આપણે સામાન્ય રીતે વાત કરીએ જો આપણી પાસે કોઈ આવો પૂર્ણાંક હોય 0.85 તો આને આપણે આ દશાંશ સંખ્યા છે. હવે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરીએ છીએ? અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો આ પોઈન્ટ દૂર કરી દઈએ છીએ. બરાબર, સંખ્યા કઈ મળી આપણને? તો અહીંયા મળે 0.85 આવી સંખ્યા મળે. બરાબર, પણ અહીંયા આગળ 0 છે તો આગળ 0 નો કોઈ મતલબ રહેતો નથી એટલે એને આપણે લખતા નથી. બરાબર, પછી છેદમાં શું મૂકીએ છીએ આપણે? તો કે તમારી જે સંખ્યા હતી પોઈન્ટ ક્યાં હતો? તો 0 પછી. હવે એના પછી કેટલા અંક છે? તો કે 2 અંક છે એટલે તમારે અહીંયા નીચે 1 પછી 2 શૂન્ય મૂકવા. પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા શૂન્ય તમારે છેદમાં 1 કરી અને પછી પાછળ મૂકવાના થાય. તો આ શું થઈ ગયું? તો એને તમે દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં રૂપાંતર કરો છો. 0.85 છે તો એને શું લખીએ આપણે? 85ના છેદમાં 100 આવું લખી શકીએ. બરાબર, એવી રીતે અહીંયા તમારી પાસે જે સંખ્યા છે એ ઘણી બધી મોટી છે. હવે એને આપણે રૂપાંતર કરવું હોય સેની અંદર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો શું લખી શકીશું? તો અહીંયા તમે આવું લખો બધા આગળ બધા 0 લખો પછી છે 85 લખીએ, પણ 85 ની આગળ આ બધા 0 છે તો એ બધા 0 નો કોઈ મહત્વ રહેતું નથી. જેમ અહીંયા જોયું કે અહીંયા તમે એક 0 મૂકો તો 0.85 એમ વાંચો તો એ આગળનો 0 કોઈ મતલબ નથી રહેતો. બરાબર, એટલે આ બધા 0 આપણે લખવાની જરૂર છે નહીં. અહીંયા માત્ર શું લખીશું આપણે? 85 લખીએ છીએ. બરાબર, હવે પોઈન્ટ પછી કેટલા અંક છે અહીંયા એ જોવાનું છે. દશાંશ જે ચિહ્ન છે એના પછી કેટલા અંક છે? જેટલા અંક હોય એટલે જેટલા તમને અંક આપેલા છે એટલા તમારે અહીંયા 1 કરી અને પછી એટલા શૂન્ય મૂકવાના છે. બરાબર, તો 1 2 3 4 5 6 7 8
दस अग्यार बार अने तेर कितना छे तेर अंक छे तो अहींया तमारे एक नी पाछळ तेर वखत शून्य लखवा पड़े बरोबर એટલે એક લાંબો લખવાના બદલે હવે અહીંયા આપણે શું કરીશું કે 10 ની 13 ઘાત આવું લખી દઈશું ડાયરેક્ટ શું લખી દઈશું 10 ની 13 ઘાત હવે જો આપણે ખબર છે જો 1000 હોય 1000 તો એને આપણે 10 ની ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો શું લખીએ 10 ની 3 ઘાત શું કામ તો 1 પાછળ કેટલા શૂન્ય છે 3 શૂન્ય છે એટલે આપણે એને 10 ની ઘાતના સ્વરૂપમાં લખીએ છીએ શું લખાય 3 લખાય બરાબર 10 ની 3 ઘાત અહીંયા તમારી પાસે કેટલા શૂન્ય છે 13 શૂન્ય મળશે બરાબર તો એને આપણે કેવી રીતે લખીશું તો અહીંયા 10 ની 13 ઘાતના સ્વરૂપે એક પછી જેટલા શૂન્ય હોય એને તમે 10 ની ઘાતના સ્વરૂપે લખી શકો અહીંયા એક પછી 3 શૂન્ય છે તો આપણે 10 ની 3 ઘાત એવું લખી શકીએ અહીંયા તમારી પાસે 13 શૂન્ય મળે છે તો 10 ની 13 ઘાત આવું લખી શકાય બરાબર હવે આપણો પ્રશ્ન એવો છે કે પ્રમાણિક સ્વરૂપમાં ફેરવવું છે એટલે જે ઉપરની આપણને સંખ્યા મળે છે હવે આ સંખ્યાને તમે નીચેથી આની ઘાત કેવી છે પ્લસ છે હવે છેદમાં છે એટલે તમે ઉપર હસમાં લઈ જશો એટલે ઘાત કેવી થશે એની તો -13 થઈ જશે બરાબર પણ આ 85 છે એટલે આપણે એ 85 ના સ્વરૂપે નથી લખવાના અહીંયા શું કરવાનું છે આપણે એને દશાંશ સંખ્યામાં રૂપાંતર કરવાનું છે ઉપરની વાત કરું છું અંશની અંદર 85 જે છે એની હવે એને રૂપાંતર તમારે સેવ કરવાનું છે તો 1 થી લઈને 10 સુધીની દશાંશ સંખ્યાની અંદર આવવું જોઈએ બરાબર એટલે કે તમારે હજી 1 પોઈન્ટ ધારો કે અહીં 85 હોય તો 85 તમને છે ગયા સાહેબ તો કે 1.1 પણ નથી તો પોઈન્ટ કેવી રીતે લાવવું એટલે 85 હોય તો એનો મતલબ એવો કે 85.0 આપણે આવું સમજવું પડે બરાબર 85 એક એવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એ પોઈન્ટ કરી પાછળ 0 લખી શકાય એમાં કોઈ ફેરફાર થતો નથી બરાબર પોઈન્ટ કરી પાછળ 0 લખે તો એ સંખ્યા 85 જ રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં ચાલો હવે આગળ આપણે વાત કરી હતી કે જ્યારે તમારો પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન છે જો એ તમારો દશાંશ ચિહ્ન જમણી બાજુએ જશે તો શું થશે કે 10 ની ઘાત માઈનસ થશે પણ જો એ તમારું જે દશાંશ ચિહ્ન છે એ ડાબી બાજુ તરફ આવશે તો પોઈન્ટ સોરી 10 ની ઘાત છે એ કેવી થશે ધન ઘાત મળશે એટલે અહીંયા આ પોઈન્ટને હવે આપણે એક સ્ટેપ ક્યાં લઈ જવું છે પાછળ લઈ જવું છે ડાબી બાજુએ લઈ જવું પડશે ડાબી બાજુએ લઈ જઈએ તો શું થશે 8.5 થઈ જશે 8.5 એ 1 અને 10 ની વચ્ચે આવી જાય છે 8.5 એ 1 અને 10 ની વચ્ચે આવી જાય છે એટલે આપણે દશાંશ સ્વરૂપ અહીંયા મળીએ છે પણ અહીંયા ઘાતના સ્વરૂપે આપણે 10 ની ઘાત શું લખીશું આપણો પોઈન્ટ અહીંયા હતો અહીંયાથી આપણે એક જ પોઈન્ટ આગળ ખસેડીએ છીએ એટલે અહીંયા શું લખીશું આપણે 10 ની 1 ઘાત એવો પણ પ્રશ્ન થાય કે આપણે સાહેબ 10 ની 1 ઘાત એક ઘાત તો લખતા જ નથી કે પણ અહીંયા આપણે અહીંયા ઘાત આપેલી છે તો એ ઘાતને સમજવા માટે અહીંયા આપણે એક લખીશું બરાબર ન લખીએ તો પણ એ પ્રશ્ન નથી તમને 10 છે એટલે એ એક ઘાત છે એ દેખાવી જોઈએ તો હવે 85 ને આપણે લખીએ છીએ 8.5 ગુણ્યા 10 ખાલી આવું પણ લખી શકાય બરાબર અને છેદમાં કેટલા છે 10 ની 13 ઘાત છે એ 13 ઘાતને હું ઉપર લઈ જઉં તો ક્યાંથી જશે 10 ની માઇનસ 13 ઘાત ચલો હવે 8.5 ના 8.5 ગુણાકાર અહીંયા કેટલી ઘાત છે 10 ની 1 ઘાત છે અહીંયા માઇનસ 13 છે બે નો સરવાળો કરીએ 1 વત્તા માઇનસ 13 તો આના બરાબર શું આવશે જવાબ માઇનસ 12 માઇનસ 13 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા થશે માઇનસ 12 એટલે કે 10 ની કેટલી ઘાત મળશે અહીંયા માઇનસ 12 તો 8.5 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત એ આનું પ્રમાણિત સ્વરૂપ થયું કહેવાય બરોબર પહેલા એને અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ નીચે જે કંઈ એના શૂન્યની સંખ્યા આવતી હોય એને આપણે ઘાતના સ્વરૂપે દર્શાવીએ છીએ પછી જો આ ઉપરની સંખ્યા છે એ 1 થી 10 વચ્ચેના દશાંશમાં ન આવતી હોય તો એને આપણે દશાંશમાં રૂપાંતર કરીએ છીએ કોની વચ્ચે તો 1 થી 10 વચ્ચેની સંખ્યામાં આવતું હોવું જોઈએ બરોબર અને પછી જે નીચે છેદમાં આપણી પાસે ઘાતવાળી સંખ્યા છે એને ક્યાં લઈ જઈએ છીએ ઉપર લઈ જઈએ અને એને પ્રમાણિત સ્વરૂપ આપીએ છીએ
બરાબર એવું પણ થઈ શકે જો તમને ડાયરેક્ટલી ખબર પડતી હોય કે અહીંયા જ આપણે પોઈન્ટ મૂકી દઈએ 8 પછી તરત જ તો તમારે અહીંયા એક ઘાત છે એ કાઉન્ટ કરવાની ન થાય ડાયરેક્ટ તમે 10 ની બાર ઘાત મૂકી શકો છો બરાબર અહીંયા ઉપર 8.5 લખી અને નીચે ડાયરેક્ટ છે 10 ની બાર ઘાત લખો એ 10 ની બાર ઘાત છે એટલે ઉપર લઈ જવાનું એટલે કેવી રીતે છે માઈનસ બાર ઘાત તો ડાયરેક્ટલી તમને એ જવાબ પણ મળી જાય તો આવી રીતે આગળના જે કંઈ પણ સંખ્યાઓ તમને આપેલી છે એ બધા જ સંખ્યાને આપણે પ્રમાણિત સ્વરૂપ આપવાનું છે ચાલો એના પછી આગળ બીજી સંખ્યા છે એમાં પણ 0.00 કરી અને છેલ્લે 942 આપેલા છે હવે બાળકો હવે આપણે અહીંયા આનાથી થોડું જુદું કરીએ હવે જોઈએ 942 ને જ આપણે ધ્યાને લઈએ આગળના 0 બધા છે એને આપણે ધ્યાને નથી લેવા બરાબર આપણી પાસે સંખ્યા શું છે 942 હવે તમે વિચારો કે આ પોઈન્ટ છે એ તમારે ખસેડી ખસેડી અને ક્યાં લઈ જવાનું છે તો આ જે 942 વાળી સંખ્યા છે એની પાસે કંઈક લાવવાનો છે બરાબર તો હવે તમને એટલો આઈડિયા આવવો જોઈએ જ્યારે પણ તમારી પાસે સંખ્યા હોય કોઈ પણ અંકની સંખ્યા હોય એટલે તમારે માત્ર બસ એટલું જ વિચારવાનું કે એના એક અંક પછી તરત જ પોઈન્ટ આવે ત્યાં સુધી જ તમારે એને કાઉન્ટ કરવાનો છે ત્યાં સુધી તમારે પોઈન્ટને લઈ જવાનો છે એટલે કે ખસેડવાનો છે બરાબર એ પછી જમણી સાઈડ હોય કે ડાબી સાઈડ હોય બરાબર ત્યાં સુધી લઈ જવાનો કે જે તમારી સંખ્યા છે એમાં પહેલો અંક જે આવે એના પછી તરત પોઈન્ટ આવવો જોઈએ ત્યાં સુધી તમારે પોઈન્ટને ખસેડવાનો પછી આગળ ખસેડવાનો નહીં જો તમે આગળ ખસેડશો તો એને ફરી પાછો તમારે અહીંયા જ લાવવો પડશે બરોબર એટલે માટે હવે આપણે શું કરીશું એક પોઈન્ટ છે એને એક અંક પછી જ આપણે એને ખસેડીશું ત્યાં સુધી લઈ જઈશું પછી આગળ નહીં લઈ જઈએ બરોબર તો હવે અહીંયા આપણી પાસે પોઈન્ટ અહીંયા આપેલો છે એને ખસેડવો છે આપણે જમણી તરફ પહેલા તો આને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો શું કરી શકાય હવે ડાયરેક્ટલી આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યા વગર લખીએ ધારો કે આ પોઈન્ટ અહીંયા આપેલો છે એને ખસેડતા જઈએ જેટલા સ્ટેપ આપણે ખસેડીએ છીએ એ કઈ સાઈડ ખસેડશું આપણે તો જમણી બાજુ જો તમે જમણી બાજુ તમારું દશાંશ ચિહ્ન ખસેડો છો તો એ તમારી માઈનસ બાદ એટલી થતી જશે જેટલા સ્ટેપ તમે જમણી બાજુ ખસેડો છો એટલી તમારી 10 ની માઈનસ બાદ તમને મળશે બરાબર છે તો હવે આપણે અહીંયા શું કરીશું આ પોઈન્ટને ખસેડીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ક્યાં પોઈન્ટ આવશે હવે 9 પછી તરત જ કેટલા સ્ટેપ થયા 12 સ્ટેપ હવે તમારી પાસે એ સંખ્યા કઈ આવી તો 9.42 કઈ સંખ્યા મળશે તમને પોઈન્ટ હવે અહીંયાથી નીકળી ગયો ક્યાં પહોંચી ગયો તો 9 પછી પોઈન્ટ આવી ગયો બરાબર એટલે આગળના બધા શૂન્ય છે એને તો લખવાનો કોઈ અર્થ છે નહીં એટલે હવે આપણે શું લખીશું 9.42 કેટલા સ્ટેપ આપણે પોઈન્ટને આગળ ખસેડવાની તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો એટલી તમારી 10 ની માઈનસ બાદ મળશે શું કામ તો પોઈન્ટ છે એ તમે કઈ બાજુ ખસેડો છો તો જમણી બાજુ ખસેડો છો એટલે તમારી જે ઘાત છે કેવી મળશે માઈનસ ઘાત મળશે સુકા માઈનસ ઘાત મળશે એ તમને આ ઉદાહરણ ઉપરથી ખબર પડવી જોઈએ કે જો તમે એનું આનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરશો તો અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા એ 10 ની ઘાત કે આવશે છેદમાં આવશે બરાબર છે હવે છેદમાં ઘાત ને ખાલી પાસે તમે અંશમાં લઈ જશો એટલે એ પ્લસ ઘાત હશે કેવી ઘાત થઈ જશે માઈનસ થઈ જશે અને આ છે એ વસ્તુ આપણે ડાયરેક્ટલી સમજીએ છીએ કે જો પોઈન્ટ તમે જેટલા સ્ટેપ ખસેડો છો જમણી બાજુ એટલી તમે 10 ની માઈનસ બાદ કરો છો સમજાય છે પણ ચાલો હવે એના પછી આગળ એટલે આનો મતલબ એવો થયો અહીંયા પણ 10 ની માઈનસ બાદ ઘાત મળે છે અહીંયા પણ 10 ની માઈનસ ઘાત માઈનસ બાદ ઘાત મળે છે બરાબર આગળ ગમે તે સંખ્યા છે પણ આ જે બંને સંખ્યાઓ છે કેવી છે તો અતિ સૂક્ષ્મ સંખ્યાઓ છે એટલે નાની સંખ્યા છે બરાબર આપણે ક્યાં ચાલુ લખ્યું કે 0.08 0.001 0.000 આ તો એવી સંખ્યા છે 0. પછી 11 0 છે અને પછી 85 આવ્યા છે એટલે કે 1 ની અત્યંત નજીક એવી સંખ્યા
જેને આપણે પ્રમાણિક સ્વરૂપમાં એને લખીએ ત્યારે એની ઘાત કેવી મળે માઈનસ માં મળશે. ચલો હવે એના પછી આગળ જોઈએ. અહીંયા સંખ્યામાં તમને આગળ સંખ્યા આપેલી છે 65 બધા 0 આપેલા છે. જો કોઈ પણ એક અંક તમને આગળ આપેલો હોય અને 65 ગમે તેટલા 0 આપેલા હોય તો એ બધા જ 0 નું મહત્વ રહેલું છે એ આપણે બધાને ખબર છે. આપણે ક્યારે વાતો કરતા હોય ત્યારે પણ કહીએ છીએ કે આગળ 0 હોય તો એ કંઈ કામનું નથી, એની કોઈ કિંમત છે નહીં. કિંમત ક્યારે થાય તો કોઈ અંક પછી 0 હોય તો એ 0 ની કિંમત થાય છે. બરાબર છે? એટલે એવી પણ કહેવત છે કે સ્વભાવ છે હંમેશા કેવો રાખો, શૂન્ય જેવો રાખો, કે એની કોઈ મિત્ર હોય તો એની પાછળ રહીએ આપણે તો એની કિંમત થાય. ચલો અહીંયા પણ આ બધા શૂન્ય છે એ અહીંયા અંકની પાછળ છે તો જ એની કિંમત થાય છે. બરાબર? આગળ ગમે તેટલા શૂન્ય હોય તો એની કોઈ કિંમત થતી નથી. તો હવે આપણે બાળકો આને પણ પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરવું છે. આ સંખ્યા છે એટલે આગળ મેં કીધું એમ તમારી પાસે કોઈ પણ સંખ્યા છે, ધારો કે 804 છે. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં કોઈ પોઈન્ટ ક્યાં આવે તો આપણે એમ થાય કે સર આમાં તો કઈ પોઈન્ટ છે જ નહીં, તો અહીંયા પોઈન્ટ હતો તો આપણે પોઈન્ટને આમ ડાબી બાજુ લઈ ગયા. બરાબર? સોરી, જમણી બાજુ એને ખસેડી શક્યા. પણ અહીંયા તો સર આમાં કઈ પોઈન્ટ આપેલો જ નથી તો પોઈન્ટ ક્યાંથી લાવશું? તો આવી સંખ્યા હોય ધારો કે 804 છે તો 804 કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. હવે પૂર્ણાંક સંખ્યા છે તેમાં કઈ પોઈન્ટ નથી તો 804.0 આવું આપણે લખી શકીએ. એક એ પૂર્ણાંક સંખ્યા છે પણ 1.0 આવું આપણે લખી શકીએ. 8 એ પૂર્ણાંક સંખ્યા છે પણ 8.0 આવું લખી શકીએ આપણે. 99 એ પૂર્ણાંક સંખ્યા છે પણ 99.0 આવું લખી શકીએ આપણે. શું કામ? તો આ 99 એ પૂર્ણ સંખ્યા છે માત્ર 0.0 કરીએ તો એ પૂર્ણ સંખ્યા જ રહેવાની છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. હા, પછી એના પછી તમે 1 પોઈન્ટ વધારો છો તો 99.1 તો એ સંખ્યા 99 નથી રહેતી, એના કરતાં પોઈન્ટ 1 વધી જાય છે. પણ પોઈન્ટ 0 કરો તો એ 99 એ 99 જ રહેવાના છે. બરાબર? એટલે કોઈ પણ સંખ્યા પૂર્ણાંક હોય તો એની પાછળ તમે પોઈન્ટ 0 કરી અને તમે એને દશાંશ સ્વરૂપ આપી શકો છો. બરાબર? તો એવી જ રીતે આ આખી સંખ્યા એ પણ શું છે? તો એ કે પૂર્ણાંક સંખ્યા છે તો એની પાછળ અહીંયા તમે પોઈન્ટ કરી અને 0 મૂકી શકો છો. બરાબર? એ સંખ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી. ચાલો તો હવે એ સંખ્યા છે આપણે અહીંયા નીચે લખીએ અને પછી એને પોઈન્ટમાં ફેરવીએ એટલે કે દશાંશ સ્વરૂપ આપીએ. એનાથી શું 602 3 6 9 12 અત્યાર 0 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 0 છે. આ આપણી પૂર્ણાંક સંખ્યા છે. હવે એના પછી પોઈન્ટ કરીએ અને આપણે અહીંયા 0 લખી દઈએ તો એ સંખ્યામાં કોઈ આપણે ફેરફાર કર્યો નથી. ચાલો હવે એના પછી આગળ શું કરવાનું છે તો એને પ્રમાણિત સ્વરૂપ આપણે આપવું છે. પ્રમાણિત સ્વરૂપ આપવું હોય ત્યારે મેં અહીંયા પણ કીધું કે તમારે પોઈન્ટને ક્યાં લઈ જવો પડે તો એક અંક પછી તરત આવતો હોય ત્યાં સુધી તમારે એને ખસેડવાનું. બરાબર? તો અહીંયા બાળકો આપણે જોઈએ તો તમારી પાસે સંખ્યા કઈ છે તો સંખ્યા આપણને અહીંયા મળે છે 602. જો આપણે આ સંખ્યાની અંદર થોડું ધ્યાનથી જોઈએ ને તો આપણને એની સંખ્યા જે છે 2 આંકડાની 3 આંકડાની કે 4 આંકડાની કે 5 આંકડાની જે પણ સંખ્યા હશે એ તમને તરત ધ્યાને આવશે. પાછળ તો શું છે? બધા 0 છે. એટલે આનો મતલબ એવો થયો હવે તમારે આ પોઈન્ટ છે એને અહીંયાથી ખસેડી અને ડાબી તરફ લાવવાનો છે. ક્યાં સુધી લાવવાનો છે? તો તમને કદાચ શું થાય કે ભાઈ અહીંયા 2 છે તો 2 પછી તરત અહીંયા પોઈન્ટ મૂકી દઈએ આપણે. સાઈડ એ મૂકી દો કે આપણે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો છે ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય. બરાબર? તો જમણી બાજુ તમે લઈ લો ત્યારે તમારી તરત જ પહેલો અંક તમને જે મળશે એના પછી તરત પોઈન્ટ આવશે. બરાબર? પણ જ્યારે એ પોઈન્ટને ડાબી બાજુ લાવો છો ત્યારે તમે અહીંયા પોઈન્ટ મૂકો તો એનો મતલબ એવો થયો કે 60.2 થશે. શું થશે? 60.2. અને 60.2 એ 1 અને 10 ની વચ્ચે આવે છે? 1 થી લઈને 10 ની વચ્ચે 60.2 આવે? ના, ક્યારે આવે નહીં. તો હજી તમારે શું કરવાનું છે? તો પોઈન્ટ ને એક સ્ટેપ આગળ લઈ જવાનો છે. ક્યાં મૂકવાનો છે? 6.02. 6.02 1 અને 10 ની વચ્ચે આવે છે.
हाँ एक और एक दस नहीं बच्चे आवेश है इतने के तमें जरे पॉइंट ने आला बी बाजू का सेड़ो सो तेरे आज ही आवाज़ चलो पहलो अंक छे त्याग पची तमारे पॉइंट मुक्वान उसे त्याग सुधी तमारे पॉइंट ने ले जावनो छे आठवां छे बराबर समझ जो इतने पची भूल न था साइड पॉइंट बेर करी अरे पाँचवें दस नहीं खात जो तमें लक्ष बराबर पॉइंट हमेशा क्या होगा जो ये तो एक अने दस नी बच्चे जी संख्याओं आपकी हो ये ना पची तरफ होगा जो ये बराबर अरे के तमने जी रकम आपने संख्या से ये अने दस नी बच्चे आपकी जो ये तो बार को हमें आपने आप पॉइंट में छह या कि असर था जो ये जेतला स्टेप डाबी बाजू आओ से जो भाई यहाँ सुपर मंचर पॉइंट जमने बाजू छे इन्हें आपने डाबी बाजू ले जाइए छे डाबी बाजू आवे એટલે એટલી દસની ઘાત છે એ કેવી મળશે તમને ધન પૂર્ણાંક મળશે ચાલો તો ખસેડતા જઈએ અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 પોઈન્ટ કેમ ઉપરનો છે 6 પછી ઉપરનો છે 2 પછી નહીં બરાબર એટલે આ પોઈન્ટ ને તમે અહીંયા સુધી લાવો છો એટલે અહીંયા કેટલા થશે 6.02 આ તમારી સંખ્યા છે બરાબર કેટલા સ્ટેપ તમે પોઈન્ટ ને ડાબી બાજુ લઈ આવ્યા તો કે 15 સ્ટેપ તમે ડાબી બાજુ લઈ આવ્યા એટલે કે 10 ની કેટલી ઘાત આવશે બાળકો 15 ઘાત આવશે શું કામ 15 ઘાત લખી આપણે કારણ કે પોઈન્ટ છે ડાબી બાજુ હશે તો એ 10 ની ઘાત કેવી રહેશે ધન રહેશે જો પોઈન્ટ છે જમણી બાજુ હશે તો એ ઘાત છે કેવી થશે ઋણ થતી જશે બરોબર તો 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત એ આપણો પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું છે જો તમે હવે અહીંયા લખો કે 6.2 ગુણ્યા 10 ની 14 ઘાત એક સ્ટેપ પોઈન્ટ પાછળ રાખવાને ઘાત છે 14 પરિણામ તો આ તમારું પ્રમાણિત સ્વરૂપ નથી બરાબર કારણ કે આ જે પહેલો દશાંશ છે પહેલી દશાંશ સંખ્યા છે એ 1 થી લઈને 10 ની વચ્ચે આવવી જોઈએ તો જ એને પ્રમાણિત સ્વરૂપ કહી શકાય બરાબર એટલે આ વાત છે આની અંદર ખાસ આપણે ધ્યાને લેવાની છે ચલો તો હવે આની અંદર પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતરિત કરવી સંખ્યાઓને એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે અંદર બીજા બે દાખલાઓ છે પાછળના ત્રણ બે કરાવ્યા બે છે એ તમારે જાતે કરી લેવાના છે હવે આગળ આપણે દાખલા નંબર 2 ની વાત કરીએ કે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો હવે એને આપણે સામાન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની છે એ તમને આવી રીતે પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે એમાંથી તમારે એને આવા સ્વરૂપમાં રૂપાંતર આ એનું સામાન્ય સ્વરૂપ છે અને આ ઘાતવાળું જે સ્વરૂપ છે એ શું છે એનું પ્રમાણિત સ્વરૂપ છે જે અત્યારે આપણે પ્રોસેસ કરી એનાથી ઊંધી પ્રોસેસ ઉલટી પ્રોસેસ કરવાની છે અને એને સામાન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની છે ચાલો તો એ કરીએ દાખલા નંબર 2 નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો અહીંયા હું કેટલીક સંખ્યાઓ તમારા સામે લખું છું તો બીજી સંખ્યાઓ બાકી હોય એ તમારે જાતે સામાન્ય સ્વરૂપ આપવાનું છે પહેલા નંબરમાં આપણે છે 3.02 ગુણ્યા 10 ની માઈનસ 6 અને આપણે પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની છે
તો આપણે શું કરવાનું થશે તો અહીંયા આપણે 3.02 કેમના ભાગા દઈશું હવે એની પહેલા ઘાત આપણે જોઈ લઈશું કે ભાઈ આની ઘાત કઈ છે તો આની જે ઘાત આપેલી છે એ કેવી છે -10^-6 છે એટલે એને ક્યાં લઈ જવું પડશે આપણે છેદમાં આ ઘાત છે ક્યાં છે ઉપર અંશમાં આપેલી છે તો એને આપણે છેદમાં લખીએ તો આપણે શું લખીશું 10^6 આવું આપણે લખીશું કે આ સમજણ જો ઉપર અંશમાં ઘાત જે માઈનસ આપેલી છે એને છેદમાં લખીશું એટલે કેવી થઈ જશે પ્લસ ઘાત થઈ જશે બરાબર આ આપણને ખબર પડી ગઈ પહેલી સંખ્યા જે હતી એમને લખી દીધી માત્ર શું કરીએ છીએ જો તમને અહીંયા ઘાત માઈનસ આપેલી હોય તો એને છેદમાં લઈ જઈને પ્લસ કરવાની છે બરાબર પ્લસ આપેલી હોય તો એને નંબર લેવાની છે તો કોઈ ફેર કરવાનો નથી ચાલો પછી બીજું સ્ટેપ શું કરશું તો હવે અહીંયા તમારી પાસે જે 3.02 છે ઉપર જે સંખ્યા આપેલી છે અંશની અંદર હવે એને તમારે સંખ્યાને આખી પૂર્ણ સંખ્યા બનાવી દેવાની છે બરાબર 3.02 છે ને તો એમાંથી આપણે પોઈન્ટ કાઢી અને એને શું બનાવી દેવાનું છે 302 બનાવી દેવાની છે આ સંખ્યાને આપણે 302 બનાવવી છે તો અહીંયા આપણી પાસે પોઈન્ટ છે 3.02 તો હવે શું કરવું પડશે બાળકો 302 લખવા હોય તો 302.0 આવું લખી શકાય 302 કરવા માટે તો આપણી પાસે પોઈન્ટ ક્યાં છે અહીંયા 3 પછી છે એટલે કે બે સ્ટેપ તમારે એને જમણી બાજુ કરવી પડશે હવે જમણી બાજુ તમે પોઈન્ટ ખસેડો છો એટલે તમને ઘાત કેવી મળશે ઋણ ઘાત મળશે 1 અને 2 બરાબર તો અહીંયા તમે પોઈન્ટ લખશો 302 થઈ જશે તો અહીંયા 10 ની ઘાત કેટલી મળશે બાળકો તો 10 ની ઘાત અહીંયા તમારી પાસે જો પોઈન્ટ તમારો જમણી બાજુ ખસે છે એટલે તમને ઘાત ઋણ મળશે બે સ્ટેપ ખસે છે તો બે ઘાત તમને કેવી મળશે ઋણ બે ઘાત મળશે બરાબર ચાલો આટલું સમજાઈ ગયું બધાને કે 3.02 ને આપણે શું કરીએ છીએ તો એને પૂર્ણાંક બનાવીએ છીએ પૂર્ણાંક શું કામ બનાવવાની છે તો કે આપણે આનું સ્વરૂપ મેળવવું છે સામાન્ય સ્વરૂપ મેળવવું છે એટલે 3.02 ના 302 કરીએ છીએ 302 કરવા છે તો આપણી પાસે જે પોઈન્ટ છે એને ક્યાં લઈ જવો પડે તો સંખ્યાના જે છેલ્લો અંક છે એના પછી લઈ જવો પડશે અહીંયા 1 અને 2 સ્ટેપ આપણે જમણી તરફ લઈ જવો પડશે જો જમણી તરફ લઈ જઈએ છીએ તો એટલી 10 ની ઘાત કેવી થશે માઈનસ થશે અહીંયા 2 સ્ટેપ આપણે એને જમણી તરફ લઈ જઈએ છીએ તો પોઈન્ટ હવે અહીંયાથી અહીંયા ખસી ગયો બરાબર એટલે આ સંખ્યા આખી સંખ્યા થઈ ગઈ 302 અને ગુણાકાર કરી અને 10 ની આપણે કેટલી ઘાત લખીશું -2 ઘાત શું કામ તો આપણે 2 સ્ટેપ પોઈન્ટને આપણે જમણી તરફ ખસેડીએ છીએ માટે ઓકે તો અહીંયા હવે આપણે 3.02 એની જગ્યાએ શું લખી શકાશું તો 302 ગુણ્યા 10^-2 ઘાત આવું લખી શકીશું બરાબર પોઈન્ટ અહીંયાથી કાઢી અને ક્યાં લઈ ગયા આપણે 2 સ્ટેપ જમણી તરફ હવે નીચે કેટલા આપેલા છે આપણે 10^6 નીચે આપણી પાસે કેટલા છે 10^6 ઉપર માઈનસ છે માઈનસ ને ફરી પાછા આપણે નીચે લાવીએ તો 302 ઉપર રહેશે માઈનસ નીચે આવે તો એ 10 છે એ 10^-2 ઘાત નીચે આવશે તો કેવા થઈ જશે પ્લસ 2 ઘાત અને નીચે 10^6 તો છે તો 6 અને 2 બંનેનું સરવાળો થશે એટલે નીચે આપણને મળશે 10^8 ઘાત બરાબર હવે બાળકો અહીંયા આપણે આ આપણને અપૂર્ણાંક મળી ગયો હવે અપૂર્ણાંકને આપણે શું કરવાનું છે તો એને આપણે દશાંશ સંખ્યામાં રૂપાંતર કરવાનું છે આગળ આપણે શું કર્યું તો દશાંશ સંખ્યામાંથી એને અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યો હવે અહીંયા અપૂર્ણાંકમાંથી એને દશાંશમાં રૂપાંતર કરવાનું છે એટલે કે 302 હવે તમને એમ થાય કે 10^8 ઘાત એટલે શું 10^8 ઘાત એટલે અહીંયા કેટલા અંક આવશે 0 8 0 302/8 હવે આને તમારે શું કરવાનું છે તો દશાંશમાં રૂપાંતર કરવાનું છે દશાંશમાં રૂપાંતર કરવા માટે હવે શું કરીશું આપણે 4 સોરી અહીંયા તમારી પાસે 8 શૂન્ય છે
तो एनो मतलब के तुम्हारे यहां जल लखो छो એને દશાંશમાં રૂપાંતર કરો છો ત્યારે તમારો પોઈન્ટ છે કે કેટલા અંક પછી આવો જોઈએ તો 8 અંક પછી આવો જોઈએ શું કામ 8 અંક પછી આવો જોઈએ કે અહીંયા શૂન્ય નીચે કેટલા છે 8 શૂન્ય છે બરોબર તો હવે આ સંખ્યાને આપણે દશાંશમાં ફેરવવા માટે શું કરીશું તો અહીંયા 302 તો લખી દઈશું બરોબર 302 302 એટલે 1 2 અને 3 અંક તો છે બરોબર કેટલા છે 3 પણ આપણે પોઈન્ટ ક્યાં મૂકવાનો છે તો 8 અંક પછી મૂકવાનો છે 8 અંક પછી જે સુકા તો આપણી પાસે નીચે શૂન્ય કેટલા મળે છે 8 મળે છે તો 1 2 અને 3 પછી શું કરવાનું પછી આપણે કેટલા શૂન્ય છે અંદર એડ કરવાના અને પછી પોઈન્ટ મૂકવાનો કારણ કે 8 અંક પછી પોઈન્ટ આવો જોઈએ 1 2 3 4 5 6 7 અને 8 8 અંક થઈ ગયા અને પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે અને પછી શું કરીશું આગળ 0 મૂકીશું તો 0.00000 302 આ આપણું સામાન્ય સ્વરૂપ થશે સમજાય છે બાળકો કેવી રીતે આપણે એને દશાંશ અપૂર્ણાંકમાંથી એને દશાંશ સંખ્યામાં રૂપાંતર કરીએ છીએ બરોબર અહીંયા આગળની પ્રોસેસ શું હતો તો અપૂર્ણાંકમાંથી એને દશાંશ સંખ્યામાં રૂપાંતર અહીંયા આપણે એને દશાંશ સ્વરૂપમાં લઈ જવાનું છે અપૂર્ણાંક હોય તો એમાંથી દશાંશ લઈ જવાનું છે દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ ચાલો હવે એના પછી આગળ જોઈએ ના સમજાય તો વચ્ચે કોમેન્ટ કરીને પૂછી લેજો 3 * 10 ની માઈનસ 8 ઘાત છે તો અહીંયા પેલું સ્ટેપ આપણે શું કરીશું 3 * 3
પૂછી શકો છો.